नमस्कार दोस्तों, अमारी हीरा उद्योग माहिती चैनल मां तमारू स्वागत छे। आजे तमने आ वीडियो में खास महत्वनी जानकारी आपवानो छु। खास आपणे एक न्यूज में आवेली जानकारी छे, एटले पूरेपूरो वीडियो जोजो। पहली वखत आपणी चैनल जोता है तो खास चैनल ने सब्सक्राइब करवानुं भूलता नहीं। हीरा उद्योग ने लगती अवनवी जानकारी तमने मळती रहे। खास पहेला आपणे न्यूज वाँचीए ने पछी हुं तमने देशी रीते पण जानकारी आपीश। वर्तमान समये रशिया अने युक्रेनना युद्धना पगले विश्वना अनेक देशोना अर्थतंत्र पर तेनी घेरी असर पड़ी से। खास करीने पॉलिसी ढीरा ने जवेरात मुख्य बजार गणाता यूएस अने यूरोपना बजारों में तेनी विशेष असर देखाई रही से। परिणामे पॉलिसी ढीरानी अने डायमंड स्टेड जवेरातोनी मांग घटी से, जेनी सीधी असर जाइट कंपनी डीबीएस सहित अनेक रफ उत्पादन कंपनीओने असर पड़ी से। रफ हीरानी मांग घटवाना पगले डीबीएस ना रफ हीराना वेचाण में जून 2023 માં 6% નો ઘટાડો થયો હતો, જ્યારે વર્ષ દરમિયાન 37% નો જંગી ઘટાડો થયો છે। નોંધીએ છે કે બાબતો છે કે જૂન 2023 માં રફ હીરાની બાયસની મેળવવાના કારણે ડીબીએસ રફ હીરાની તમામ ઓક્શન સ્થગિત કરવાની ફરજ પડી છે, જેથી ઓક્શન થકી માત્ર 10% જ રફ હીરાનું વેચાણ થયું છે, જ્યારે બાકીની 90% હીરાની સાઇડ મારફત વેચાયો છે। આ ઉપરાંત ડીબીએસ કંપનીએ સાઇડ હોલ્ડર્સ કંપનીઓને કરેલા રફ હીરાના વેચાણમાં પણ 37% ઘટાડો નોંધાયો છે। રફ હીરાના વેચાણમાં આ રીતે સતત થયેલા ઘટાડાના પગલે ડીબીએસની પેરેન્ટ્સ કંપનીઓ એગ્લો અમેરિકનની શેરની કિંમતમાં 40% ઘટાડો થયો, કડાકો બોલી ગયો છે। હવે આપણે એક ન્યૂઝની ખાસ તમને ઇમ્પોર્ટેડ વાત તમને કહી દઉં કે બીજી તરફ નવાઈની વાત એ છે કે પોલિસી ઢીરાની માંગ ધીમી હોવા છતાં પણ ભારતમાં રફ હીરાની આયાતમાં વધારો થયો છે। ડીબીએસ સહિત મોટા ભાગની સાઇડ હોલ્ડર્સ કંપનીઓ સાવચેતી ભર્યા અભિગમ અપનાવી રહ્યા છે, જેના પરિણામે ડીબીએસ 5મી સાઇડમાં રફ હીરાની વેચાણમાં 31.5% ઘટાડો નોંધાયો છે। આ ઉપરાંત આવી સ્થિતિ વચ્ચે પણ ગત વર્ષ કરતાં આ વર્ષે એપ્રિલ અને મે મહિના દરમિયાન ભારતમાં 32 લાખ કેરેટ રફ હીરાની વધારે આયાત થઈ છે। મેઇન પોઈન્ટ છે, ખાસ સાંભળજો, વર્ષ 2022માં એપ્રિલ મહિનામાં દરમિયાન 163.79 લાખ કેરેટ રફ હીરાની આયાત થઈ હતી, તેની તુલનાએ વર્ષ 2023 એટલે આ વર્ષની અંદર, ખાસ તમને કહી દો બે મહિનાની કે જે 2022 ને 23માં કેટલો ડિફરન્સ છે, કે 2023 માસ દરમિયાન રફ હીરાની 196.46 લાખ, એટલે 2022માં જે ખરીદી થઈ હતી ને એની કરતાં પણ વધુ થઈ છે। એટલે ખાસ આ ન્યૂઝ જે હતી ને આ જ વસ્તુ ખાસ જાણવાની હતી આ ન્યૂઝની અંદર। હવે આપણે ન્યૂઝમાં આગળ વધીએ, કેરેટ આયાત થઈ છે। આમ ગત વર્ષના એપ્રિલ અને મે મહિનાની તુલનાએ આ વર્ષે રફ હીરાની આયાતમાં 19.94% વધારો થયો છે। કેમકે ગયા વર્ષ કરતાં આ વર્ષમાં શું છે, મંદીનો માહોલ છે, પણ રફમાં મોટી ખરીદી થઈ છે, ખાસ તમે જોવો છો આંકડા, એટલે એટલે જ ગત વર્ષ કરતાં એપ્રિલ અને મે મહિનામાં 32 લાખ કેરેટ રફ વધારે આયાત થઈ છે। સુરત સહિત ભારત અને કટ અને પોલિશિંગ થતાં નેશનલ ડાયમંડ જ્વેલર્સનું સૌથી વધારે વેચાણ અમેરિકા અને યુરોપમાં થાય છે। વાતાવરણની તેની સીધી અસર સુરત હીરા ઉદ્યોગ પર પડી રહી છે। હીરા અને હીરાની ઝવેરાતના મોટા બજારમાં ગણાતા યુએસ અને યુરોપ દેશોમાં પણ યુદ્ધની નકારાત્મક અસર થતાં હીરા અને ઝવેરાતની માંગમાં ધીમી અસર પડી છે, જેના પગલે એપ્રિલ અને મે મહિના 2022ની તુલનાએ આ વર્ષે સમયગાળામાં પોલિસી હીરાની નિકાસ ઘટી છે। અહેવાલ મુજબ ગત વર્ષના એપ્રિલ અને મે મહિનાની સરખામણીએ આ વર્ષે કુદરતી હીરાની નિકાસમાં 21.58% અને લેબગોન હીરા એટલે લેબની અંદર બનેલા હીરામાં પોલિસીડ હીરાની નિકાસમાં 20.57% ઘટાડો થયો છે। ખાસ તમને આ ન્યૂઝમાં શું હતું કે આપણે ગયા 2022માં અને 2023માં આપણે એપ્રિલ અને મે મહિનાની અંદર રફની અંદર વધારો થયો છે, ખરીદી બહુ થઈ છે, ત્યાર માલ છે ને માર્કેટમાં નથી એટલો બધો વેચાતો, પણ રફની અંદર વધુ ખરીદી થઈ છે ગયા વર્ષ કરતાં, પણ રફમાં આ વર્ષમાં વધુ ખરીદી થઈ, એનું કારણ શું છે કે ઇન્વેસ્ટમેન્ટ રોકાણ કર્યું છે બધાએ,
કે હીરા ઉદ્યોગ શું છે, આપણે ગુજરાતમાં દરેકને રોજી રોટી મળી રહે એ માટે રફની અંદર તો ખરીદી કરી છે બધાએ, અને આપણે હીરા ઉદ્યોગ જે કારખાના આલે છે ને એનું પાછળનું કારણ જ છે। વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।